હેલો ફ્રેન્ડ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચલણમાં વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર વન ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે જે સબ્જેક્ટ આવે છે, કોમન સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, એની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો પાર્ટ નંબર 3 વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છે. ચેપ્ટર નંબર 1 ડિટર્મિનેટ એન્ડ ફંક્શન. ઓલરેડી પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 આપણે અપલોડ કરી દીધો છે નવી સિરીઝ માટેનો. જૂના સિરીઝમાં તો બધા જ વિડીયો ઓલરેડી અપલોડ છે, તો નવી જે સિરીઝ છે એનો પાર્ટ નંબર 3 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ છે, હજી સુધી તમે નથી જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. પ્લસ તમે અમારા ચેનલ ઉપર નવા છો તો નવા વિદ્યાર્થી મિત્રોને મોસ્ટ વેલકમ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, બેલ આઇકોન ઓન કરી દે જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો જે ડીડી સેટ ની તૈયારી કરી રહ્યા છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એમના માટે પણ આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ની અંદર જે લોકો અભ્યાસ કરી રહ્યા છે એના માટે આપણું એક વોટ્સઅપ ગ્રુપ એક્ટિવ છે. હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને એની અંદર તમારા દરેક વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરવાના છે. પ્લસ ડીડી સેટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોના પણ આપણે કોર્સ લોન્ચ કરેલો છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ એક્ટિવ છે. અને વિદ્યાર્થી મિત્રો જે સેમિસ્ટર 1માં ભણી રહ્યા છે, દરેક બ્રાન્ચના કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. એપ્લિકેશનનું નામ છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપર બંને પર અવેલેબલ છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. અને દરેક બ્રાન્ચના કોર્સ જે આપણે ઇમ્પોર્ટન્ટ મોસ્ટ મટીરિયલ છે, વિડીયો છે, પીડીએફ છે, દરેક વસ્તુ, પેપર સોલ્યુશન છે, દરેક વસ્તુ, દરેક સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ફટાફટ ચેક કરી લેશો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો જે ટોપિક છે પાર્ટ નંબર 3, વેલ્યુ ઓફ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ. સેકન્ડ ઓર્ડરની કિંમત શોધતા તો મને આવડી ગઈ, એના ઉપરથી આપણે થર્ડ ઓર્ડરનો ઉપનિચાયક અને સહઅવયવ એટલે કે માઇનોર્સ અને કોફેક્ટર જોયા હતા. આજે આપણે ચર્ચા કરવાના છે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સની વેલ્યુ શોધવી છે. તો અહીંયા ત્રિહાર નિશ્ચાયક આપ્યો છે, હવે આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સની વેલ્યુ શોધવી હોય મિત્રો, તો સેકન્ડ ઓર્ડર માટે આપણે શું કરતા હતા, સપોઝ કહીએ મને D ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી આપ્યું છે, આ સેકન્ડ ઓર્ડર છે, એની વેલ્યુ શોધવી છે, તો આપણે શું કરતા હતા, એ ક્રોસ ડી વચ્ચે માઇનસ બી ક્રોસ સી કરતા હતા, યાદ છે આટલી વસ્તુ થતી હતી. પણ મારે થર્ડ ઓર્ડરની કિંમત શોધવી છે, તો થર્ડ ઓર્ડરની કિંમત શોધવી હોય તો એના જોડે જોડે આપણે નિશાની પણ યાદ હોવી જોઈએ. કારણ કે નિશાની છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, તો બે રીતના તમે શોધી શકો છો. એક છે રો થી, એક રો થી શોધી શકો છો, એટલે કે કોઈ પણ હાર, કોઈ પણ હારની કિંમત, કોઈ પણ હારની કિંમત શોધી શકો છો. અથવા બીજી રીત છે કોલમ, કોલમથી શોધી શકો, કોઈ પણ સ્તંભથી શોધી શકો છો. તો અહીંયા હું બંને રીતથી તમને બતાવીશ, બંને એક્ઝામ્પલ હું તમને કરાવડાઈશ. આપણે એક્ઝામમાં પૂછાય તો કોઈ એક રો અથવા કોઈ એક કોલમ શોધવાની છે, સાંભળી લેજો, કાં તો કોઈ એક રો શોધો કાં તો કોઈ એક કોલમ શોધવાની છે. તો કઈ રીતના શોધવાની છે એના પહેલાં આપણે સ્ટેપ સમજી લઈએ. તો ફર્સ્ટ રો લઈએ છીએ આપણે, અહીંયા ફર્સ્ટ રો આપી છે એ બી સી, અને એનું નિશાની છે પ્લસ માઇનસ પ્લસ. તો સૌ પ્રથમ ડી ઇઝ ઇક્વલ ટુ પહેલી નિશાની આવશે પ્લસ, એના સિવાયનો પહેલો કમ્પોનન્ટ્સ એ આવશે. તો એના સિવાયના કમ્પોનન્ટ્સ કયા રહેશે, તો જે એ રોમાં છે ને જે કોલમમાં છે બંધ થઈ જશે, એટલે આવશે E F H I, E F E F H I, બાકીના જે રહ્યા છે એ કમ્પોનન્ટ્સ આવી જશે. ઓકે, એના પછી સેકન્ડ જે સિગ્નેચર છે, સેકન્ડ જે સિગ્નેચર છે માઇનસ આ સિગ્નેચર છે, અને કમ્પોનન્ટ્સ આવશે તો માઇનસ અને B આવશે. એના સિવાયના કમ્પોનન્ટ્સની વાત કરીએ તો આ લાઈન સ્ટોપ થઈ જશે, આ લાઈન સ્ટોપ થશે, તો D F D F G I, ઓકે ક્લિયર. એના પછી વાત કરીએ, એના પછી તો વિદ્યાર્થી મિત્રો કયો વધ્યો, K K સોરી પ્લસ પ્લસ, અને કમ્પોનન્ટ છે C, તો C એના સિવાયના કમ્પોનન્ટ, તો આ લાઈન સ્ટોપ થઈ જશે, આ લાઈન સ્ટોપ થઈ જશે, તો D E G H. ઓકે, હવે તો શું કરવાનું છે, આ થઈ ગયો સેકન્ડ ઓર્ડર, આ થઈ ગયો સેકન્ડ ઓર્ડર, આ થઈ ગયો સેકન્ડ ઓર્ડર, સેકન્ડ ઓર્ડરની કિંમત શોધી નાખવાની છે. તો આ રીતના ફર્સ્ટ ઓર્ડર શોધી શકાય છે, ફર્સ્ટ રો આ રીતના શોધી શકાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે કોલમ શોધવી છે. સપોઝ તમારે કોલમ શોધવી છે, મારે શું શોધવી છે, કોલમ શોધવી છે, કોલમ ફાઇન કરવી છે. તો કોલમની અંદર વાત કરીએ તો ફર્સ્ટ કોલમ શું થશે, એ ડી જી થશે, અને અહીંયા પ્લસ માઇનસ પ્લસ થશે. તો ફર્સ્ટ કોલમ માટે, ફર્સ્ટ કોલમ માટે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પહેલી નિશાની આવશે પ્લસ, એના સિવાયના કમ્પોનન્ટ્સ આવશે એ, ચલો એના સિવાય તો આ લાઈન ને આ લાઈન બંધી જશે, એટલે આવશે E F H I. પછી શું આવશે, વચ્ચે માઇનસ, તો અહીંયા માઇનસ,
આ લાઈન સ્ટોપ થઈ જશે. કયો આવશે? ડી કમ્પોનન્ટ્સ કોલમ છે એટલા માટે ડી કમ્પોનન્ટ્સ, એના સિવાયના ઘટકો. તો આ લાઈન સ્ટોપ થશે, આ લાઈન સ્ટોપ થઈ જશે. વચ્ચેની આ લાઈન તો બી સી એચ આઈ, બી સી એચ આઈ આવી જશે. ઓકે, અને લાસ્ટ મારો સિગ્નેચર પ્લસ છે, કમ્પોનન્ટ્સ જી છે, એના સિવાયના કમ્પોનન્ટ્સ. તો આ લાઈન સ્ટોપ થશે, આ લાઈન સ્ટોપ થશે. તો બી સી બી સી ઈ એફ. ઓકે, આ રીતના એના શોધી શકીએ છીએ. આ મેં તમને સમજવા માટે બતાવ્યું છે. હવે એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલમાં વધારે આઈડિયા આવશે. પ્લસ જેટલા પણ મોસ્ટ ટાઈમથી એક્ઝામ્પલ છે એ બધાના કોર્સમાં આપણે ઓલરેડી અપલોડ કરેલા છે, વિથ સોલ્યુશન છે. 110% વિદ્યાર્થી મિત્રો થર્ડ ઓર્ડર ડિટર્મિનેટની વેલ્યુ જીટીયુના એક્ઝામમાં 100% પૂછાશે, એ મારી ગેરંટી છે. તો ખાસ કરી લેજો, 110% 4 અથવા 3 માર્ક્સની અંદર પૂછાશે, ફાઇનલ પૂછાશે. હવે કઈ રીતના એક્ઝામ્પલ પૂછાય છે એની ચર્ચા કરી લઈએ. તો આ રીતના કોઈક એક્ઝામ્પલ આપ્યું છે અને કીધું છે કે કિંમત શોધો. હવે જ્યારે પણ વેલ્યુ ફાઇન કીધી હોય, થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ હોય, તો કોઈ પણ એક રો શોધો કાં તો કોઈ પણ એક કોલમ શોધો. બંને શોધવાની જરૂર નથી, કોઈ એક રો અથવા બે કોલમ શોધવાની. હું અહીંયા બંનેથી તમને બતાવીશ, બીકોઝ તમને આઈડિયા આવે સમજવા માટે હું બંનેથી તમને અહીંયા શોધીને આપીશ. ઓકે, તો અહીંયા ફર્સ્ટ આપણને ડી બરાબર છે, કમ્પોનન્ટ્સ આપ્યા છે, લઈ લઈએ. ફર્સ્ટ રો શોધું છું, પ્રથમ હાર માટે, પ્રથમ હાર. ચલો, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પહેલી નિશાની શું છે, હારની નિશાની શું છે યાદ છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો નિશાની પહેલી પ્લસ આવશે, કમ્પોનન્ટ્સ આવશે 5, એના સિવાયના કમ્પોનન્ટ 1 2 1 4. પછી શું આવશે, નિશાની માઇનસ, કમ્પોનન્ટ્સ આવશે 3, તો એના અહીંયા 3, એના સિવાયના કમ્પોનન્ટ 2 2 માઇનસ 3 4. પછી આવશે પ્લસ, કમ્પોનન્ટ્સ આવશે -1, એના સિવાયના આ લાઈન બંધ થઈ જશે, આ લાઈન બંધ થશે એટલે 2 1 -3 1. થઈ ગયું આટલું ક્લિયર? ઓકે, ખબર પડી ગઈ આની અંદર. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ 5 એમની રહેશે. આ થઈ ગયું સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટની વેલ્યુ શોધવી છે તો શું થશે, બ્રેકેટની અંદર આ બંનેનો ગુણાકાર 1 ક્રોસ 4, વચ્ચે -2 ક્રોસ 1. ઓકે ક્લિયર, આટલું થઈ ગયું. હવે નિશાની આવશે મારી -3, તો અહીંયા -3, એના સિવાયના કમ્પોનન્ટ્સ આવશે, એના સિવાયના કમ્પોનન્ટ શું થશે, આ બંનેનો ગુણાકાર 2 ક્રોસ 4, વચ્ચે -2 ક્રોસ -3. ક્લિયર? એના પછી મારી નિશાની આવશે -+-1, એના સિવાયના કમ્પોનન્ટ્સ આવશે, એના સિવાયના કમ્પોનન્ટ્સ છે મારા 2 ક્રોસ 1, વચ્ચે -1 ક્રોસ -3. ક્લિયર? આટલું થઈ ગયું. હવે એનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ +5 એમની રહેશે, 1 ક્રોસ 4 4, વચ્ચે -2 -3 એમની, 8 -6 -1 2 -3. ઓકે, એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ +5 એમની, અહીંયા આવશે 2, અહીંયા થઈ જશે -3, -++8+6 40, -1 -+ ઇઝ ઇક્વલ ટુ 5. હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 5+10 10, વચ્ચે માઇનસ. હવે અહીંયા 14 × 3 માઇનસ છે, તો ભલે માઇનસ હોય પણ આપણે 14 × 3 કરશું. ઓકે, એટલે 40 ક્રોસ 3. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર સિમ્પલ કેલ્સી યુઝ કરી શકાય? હા, કરી શકાય. -5. ઓકે, એટલે અહીંયા થશે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10 -47, એટલે આન્સર આવશે ડેલ્ટા બરાબર -37, એટલે આની કિંમત થઈ ગઈ -37. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો સિમ્પલ આ રીતના એક્ઝામ્પલ ગણવાનો પૂછાતો હોય છે જીટીયુની અંદર. કોઈ પણ ડિટર્મિનેટ, થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ આપ્યો છે, તો આ રીતના એની વેલ્યુ ફાઇન કરવાની છે. આ થઈ ગઈ પ્રથમ હાર. હવે સપોઝ તમારે શોધવું છે કોલમથી, શોધવું છે, કોઈ ઈચ્છા થઈ ગઈ કોઈ સ્ટુડન્ટને કે ભાઈ મારે કોલમથી સર શોધવું છે, તો કઈ રીતના ફાઇન કરી શકું? ઓકે, હવે જે લોકો ડીડી સેટની તૈયારી કરી રહ્યા છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એ લોકો પણ ખાસ ધ્યાન રાખી લેશે અહીંયા. ચલો, મારે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સની વેલ્યુ શોધવી છે, અહીંયા હું શોધીશ પ્રથમ સ્તંભ માટે, પ્રથમ સ્તંભ માટે. ઓકે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પહેલો સ્તંભની નિશાની શું આવશે, પ્લસ, પહેલો કમ્પોનન્ટ શું આવશે 5, એના સિવાયના કમ્પોનન્ટ્સ 1 2 2 1 4 1 2 1 4. ઓકે, પછી નિશાની માઇનસ, એના સિવાયનો કમ્પોનન્ટ્સ આવશે 2, એના સિવાયના કમ્પોનન્ટ, આ 2 લાઈન બંધ થઈ જશે, આ લાઈન બંધ થઈ જશે, 3 -1 3 -1 1 4. ઓકે, પછી શું આવશે, પ્લસ, નિશાની પ્લસ, કમ્પોનન્ટ્સ -3. ઓકે, એના સિવાયના કમ્પોનન્ટ શું આવશે, 3 1
થ્રી માઇનસ વન વન ટુ, ઓકે થઈ ગયું આટલું. ઓકે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફાઈવ એમ નેમ. ચલો અહીંયા શું થશે, વન ક્રોસ ફોર વચ્ચે માઇનસ, વન ક્રોસ ટુ માઇનસ ટુ, અહીંયા થ્રી ક્રોસ ફોર વચ્ચે માઇનસ, માઇનસ વન ક્રોસ વન પછી પ્લસ માઇનસ, માઇનસ થ્રી, થ્રી ક્રોસ ટુ વચ્ચે માઇનસ, માઇનસ વન ક્રોસ વન. ઓકે હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફાઈવ ફોર માઇનસ ટુ માઇનસ ટુ ટ્વેલ્વ માઇનસ માઇનસ વન માઇનસ થ્રી, અહીંયા થશે થ્રી ક્રોસ ટુ સિક્સ માઇનસ માઇનસ વન. ઓકે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફાઈવ, અહીંયા થઈ જશે ટુ માઇનસ ટુ પ્લસ ટ્વેલ્વ પ્લસ વન માઇનસ થ્રી સિક્સ પ્લસ વન. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટેન માઇનસ ટુ, અહીંયા થઈ જશે થર્ટી. ઓકે અહીંયા થઈ જશે માઇનસ થ્રી, અહીંયા થઈ જશે ટ્વેન્ટી વન સોરી સેવન, આ થઈ જશે સેવન. ઓકે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટેન માઇનસ ટ્વેન્ટી સિક્સ માઇનસ ટ્વેન્ટી વન, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટેન માઇનસ ફોર્ટી સેવન, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ થર્ટી સેવન. ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો, રોથી કિંમત શોધો યા કોલમથી કિંમત શોધો, કોઈ પણ નાથી વેલ્યુ શોધો, વેલ્યુ કેવી આવશે, સેમ જ આવશે. એટલે એક્ઝામમાં તમારે કાં તો કોલમ શોધવાની છે કાં તો રો શોધવાની છે. ક્લિયર? એની ડાઉટ છે આની અંદર, કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કોમેન્ટ કરશો. બીજું ખાસ, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો વોચ કરી રહ્યા છે, બધા જ વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને જો સારો લાગતો હોય, તમને બેનિફિટ થતો હોય તો પ્લીઝ લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. પ્લસ જોડે જોડે આ વિડીયોને તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ હોય, તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય, જે પણ યુઝ કરો છો એની અંદર શેર કરશો વિદ્યાર્થી મિત્રો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ એનો લાભ મેળવી શકે. ઓકે હવે આ તો બેઝિકલી તમને આપી દીધો છે, હવે આની અંદર થોડો ટ્વિસ્ટ શું હોય છે, જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલો છે એની આપણે ચર્ચા કરી લઈએ, જે ચૂંટણીઓમાં પૂછાવાની શક્યતા મોસ્ટ આઈએમ પીચારીનો એની કિંમત પૂછી નાખે, એક્સની કિંમત પૂછી નાખે, વાયની કિંમત પૂછી નાખે, તો એના માટે શું કરવાનું હોય છે. તો અહીંયા જે આપ્યો છે એનો મતલબ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડિટર્મિનેટ આપ્યો છે એની વેલ્યુ કેટલી છે, ઝીરો છે, તો એની કિંમત શોધવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે ડિટર્મિનેટ આપ્યો છે લઈ લઈએ, a 1 minus 2 4 4 2 1 3 1 is equal to 0 છે. હવે જ્યારે પણ અહીંયા કોઈ પણ એવું જરૂરી નથી કે અહીંયા a ફર્સ્ટ રો માં છે તો ફર્સ્ટ રો શોધો, અહીંયા એ હોય અહીંયા એ હોય તો પણ તમે કોઈ પણ ફર્સ્ટ રો અથવા ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ સેકન્ડ રો, સેકન્ડ કોલમ, થર્ડ રો કે થર્ડ કોલમ, કોઈ પણ એક રો અથવા કોઈ પણ એક કોલમ શોધી શકો છો. કોઈ પણ એક શોધવાનું છે તો હું ફર્સ્ટ રો ની વેલ્યુ શોધી નાખું તો અહીંયા શું થશે, પહેલો પ્લસ એ આવશે, એના સિવાયના કમ્પોનન્ટ શું આવશે, ફોર ટુ થ્રી વન, એની નિશાની તો આ જ લાગુ પડવાની છે, નિશાની તો શું થશે, પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ. તો આ પ્લસ માઇનસ આની શોધીએ છીએ તો પ્લસ નિશાની, એના સિવાયના કમ્પોનન્ટ, પછી માઇનસ, અહીંયા આવશે વન, એના સિવાય આ લાઇન બંધ, આ લાઇન બંધ, ફોર ટુ વન વન, પછી શું આવશે, પ્લસ આ લાઇન માઇનસ ટુ, એના સિવાયના કમ્પોનન્ટ, ફોર ફોર વન થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું. ઓકે હવે પ્લસ એ એમ નેમ, ફોર ક્રોસ વન, ફોર ક્રોસ વન વચ્ચે માઇનસ, ટુ ક્રોસ થ્રી, ઓકે માઇનસ વન એમ નેમ, ફોર ક્રોસ વન વચ્ચે માઇનસ, ટુ ક્રોસ વન પછી માઇનસ ટુ, ફોર ક્રોસ થ્રી વચ્ચે માઇનસ, ફોર ક્રોસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઓકે અહીંયા પ્લસ એ એમ નેમ, અહીંયા આવી જશે ફોર માઇનસ સિક્સ, માઇનસ વન એમ નેમ, ફોર માઇનસ ટુ, માઇનસ ટુ એમ નેમ, ટ્વેલ્વ માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એટલે અહીંયા આન્સર આવશે પ્લસ એ એમ નેમ માઇનસ ટુ, પ્લસ માઇનસ વન એમ નેમ, પ્લસ ટુ, માઇનસ ટ્વેલ્વ એમ નેમ સોરી માઇનસ ટુ એમ નેમ, માઇનસ ટુ એમ નેમ, માઇનસ ટુ એમ નેમ, અહીંયા આવી જશે એઇટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઓકે અહીંયા થશે માઇનસ ટુ એ, માઇનસ ટુ, માઇનસ સિક્સટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, માઇનસ સિક્સટી માઇનસ ટુ, એટલે અહીંયા બની જશે વિદ્યાર્થી મિત્રો
માઇનસ ટુ એ બરાબર માઇનસ એટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. માઇનસ એટીન અનધર સાઈડ થશે એટલે ટુ એ બરાબર માઇનસ એટીન. આ માઇનસ ટુ એ આ બાજુ લઈ ગયો, ટુ એ બરાબર માઇનસ એટીન થઈ ગયા. A is equal to minus 18 divided by 2, એટલે A is equal to minus 9 value હશે, ત્યારે આની value કેટલી હશે? 0 હશે. Most and very most IMP example છે વિદ્યાર્થી મિત્રો, clear? આટલી વસ્તુ ખાસ કરવાની છે. પૂછાતો હોય છે, GTU ના એક્ઝામમાં પૂછાયેલો છે, ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે, પૂછાઈ શકે છે. એની જગ્યાએ X મૂકી શકે છે, કોઈ પણ એક કમ્પોનન્ટ્સ બદલી શકે છે, તો આવડવો જરૂરી છે. ઓકે, ક્લિયર? એની ડાઉટ આની અંદર? ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક્સ માઇનસ ટુ 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 આપ્યો છે, પછી બેમાં એક્સ એક્સ છે, તો એક્સની વેલ્યુ ફાઇન કરવાની કીધી છે. હવે મેં તમને આગળ પણ કહ્યું કે જ્યારે પણ તમને એક્સની વેલ્યુ ફાઇન કરવાની કીધી હોય, વાયની વેલ્યુ ફાઇન કરવાની કીધી હોય, થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ હોય, એટલે કોઈ પણ એક રો અથવા કોઈ પણ એક કોલમ શોધી લો, આન્સર આવી જશે. હવે અહીંયા મારે ફર્સ્ટ રોની વેલ્યુ શોધવું, સેકન્ડ રો શોધવું કે થર્ડ રો શોધવું, બધામાંથી કોઈ પણ વેલ્યુ શોધવું, આન્સર સેમ જ આવવાનો છે. તો અહીંયા જે ફર્સ્ટ આપણને જે આપ્યું છે એ લઈ લઈએ. ચલો અહીંયા જે ડિટર્મિનેટ આપ્યો છે, એક્સ માઇનસ ટુ 2, 2, માઇનસ 1, x, માઇનસ 2, 2, 0, 4, ઇઝ ઇક્વલ ટુ 0 છે. ચલો ફર્સ્ટ રોની વેલ્યુ શોધવા માટે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, કોઈ પણ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ હોય એની નિશાની આ જ રહે, આમાં ચેન્જીસ થશે નહીં. ઓકે, તો ફર્સ્ટ અહીંયા શું આવશે? પ્લસ આવશે, એના સિવાયનો કમ્પોનન્ટ્સ એક્સ માઇનસ 2, બાકીના x માઇનસ 2, 0 એન્ડ 4, પછી વચ્ચે માઇનસ, અહીંયા આવશે 2, એના સિવાયના કમ્પોનન્ટ માઇનસ 1, માઇનસ 2, 2 એન્ડ 4, પછી પ્લસ, અહીંયા આવશે 2, એના સિવાયના કમ્પોનન્ટ્સ આવશે માઇનસ 1, x, 2 એન્ડ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. 0, ઓકે. હવે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. પ્લસ એમની x માઇનસ 2 હું અત્યારે એમની રાખું છું. ચલો અહીંયા શું થશે? એક્સ ક્રોસ 4, વચ્ચે માઇનસ, માઇનસ 2 ક્રોસ 0, ઓકે, માઇનસ 2 એમની, માઇનસ 1 ક્રોસ 4, વચ્ચે માઇનસ, માઇનસ 2 ક્રોસ 2, પછી પ્લસ 2 એમની, માઇનસ 1 ક્રોસ 0, માઇનસ એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, અહીંયા આવશે પ્લસ એક્સ માઇનસ 2 એમની, અહીંયા થઈ જશે 4x, આ તો 0 જ થઈ જવાનું છે. માઇનસ 2 એમની, માઇનસ 4, માઇનસ માઇનસ 4, ઓકે, પ્લસ 2 એમની, 0, માઇનસ એક્સ માઇનસ 2 છે, એક્સ એક્સ ક્રોસ 2 છે, સોરી, અહીંયા એક્સ ક્રોસ 2 છે, એટલે અહીંયા ક્રોસ છે, તો અહીંયા થશે 2x ઇઝ ઇક્વલ ટુ 0. હવે 4x આના જોડે મળી લે, x ક્રોસ 4, 4x સ્ક્વેર માઇનસ 8x થઈ જશે. પછી આ શું થશે? માઇનસ 2, માઇનસ 4, પ્લસ 4, 0, પ્લસ 2, માઇનસ 2x, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા 4x સ્ક્વેર માઇનસ 8x, આ પત્તો 0, પ્લસ માઇનસ માઇનસ 0, એટલે આખો આ પત્તો 0 જ થઈ જશે, માઇનસ 4x બરાબર 0, ક્લિયર? હવે અહીંયા જોઈ લઈએ શું થશે. તો અહીંયા આવશે 4x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 0, એટલે 4x સ્ક્વેર માઇનસ 12x બરાબર 0. કોમન કાઢું છું x, 4x કોમન કાઢું છું, તો અહીંયા 4x કોમન કાઢીએ તો x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, તો 4x બરાબર 0, અથવા બીજું લખાય x માઇનસ 3 બરાબર 0, તો x બરાબર 0 ડિવાઈડ બાય 4, એટલે x બરાબર 0 વેલ્યુ આવશે, અથવા x બરાબર 3 વેલ્યુ હશે. ઓકે, તો કાં તો x બરાબર 3 વેલ્યુ હોય, કાં તો 0. આ તો સ્ટેપ ખબર પડી ગઈ, પ્લસ માઇનસ માઇનસ 0, 0 માઇનસ 2 0 થઈ જશે, એટલે મેં સ્ટેપ લખ્યું નથી, આ 2 માઇનસ 2 4x લખ્યું છે, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો x વાળો એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ કરવાનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. જીટીયુની અંદર બહુ ઘણી વખતે આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાયેલા છે, તમને આવરવા જરૂરી છે. ઓકે, તો આટલા એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ટાઈપના કરી લેવાના છે, એક પણ રીત બાકી રાખવાની નથી. હવે હું તમને અહીંયાથી એક વર્ક આપું છું, હોમવર્ક આપું છું,
તમારે ગણવાનું છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો હોમવર્કનો આન્સર મોકલી આપે છે. વન મને આપ્યો છે, 1, 2, 5 દરેક વિદ્યાર્થીએ આન્સર મોકલી આપવાનો છે. અને કઈ કોલેજના છો, કઈ બ્રાન્ચના છો એ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશો. 3 - 2 - 1 and 2 = 0 then find x, x ની વેલ્યુ શોધવાની છે. ઓકે ચલો બીજો આપ્યો છે મને, બીજો આપ્યો છે 5 - 4 - 8 - x - 3 - 8 and - 60 - 3 - 9 and 4 = 0 then find x કીધું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ મને મોકલી આપવાનું છે. તમારો જે પોર્શન વન ડિટર્મિનેટનો છે એ અહીંયા ફિનિશ થઈ જાય છે. ચેપ્ટર ફિનિશ નથી થતું, ડિટર્મિનેટ જે પોર્શન છે ફિનિશ થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ ચાલુ કરવાના છે લોગેરિધમ, લઘુગણકીય. તો પાર્ટ નંબર 4 થી આપણે લઘુગણકીય સ્ટાર્ટ કરી દઈશું. એમાં પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ડિટર્મિનેટનો છે. એક એક્ઝામ્પલ જીટીયુમાં 100% પૂછાશે, પ્લસ એક એમસીક્યુ 100% પૂછાશે. તો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. પાર્ટ 1 અને 2 નથી જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી જોઈ શકો છો. આગળના વિડીયો પણ તમે વોચ કરી શકો છો, એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિડીયો પ્રિફર કરવાના છે. પ્લસ આપણું સ્ટડી મટીરિયલ જોતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાં દરેક ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિથ આન્સર, જીટીયુના પેપર્સ, એમસીક્યુ, દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ રાહ કોની જોવો છો, ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરી ત્યાંથી લિંક મેળવી અને કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.